नमस्कार दर्शक मित्रों, GTPL ની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક એટલે એક એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને નોખું અનોખું પ્રદાન કરતો હોય છે. આવા સર્જકો સાથે આપણે કેટલાય વખતથી રૂબરૂ થઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, અધ્યાત્મવાદથી શરૂ થયેલી આપણી જિંદગી એક ભૌતિકવાદ સુધી જ્યારે આપણને દોરી જાય ત્યારે આપણામાં એક જે ફિલોસોફી, આપણે જેને કહીએ કે આપણે બ્રહ્માંડના રહસ્યો આપણા હૃદય સાથે સીધા જ કનેક્ટ થાય છે. ચંદ્ર અને સૂર્યના જે હિલચાલો છે, ઉથલપાથલ છે, એ આપણા શરીર સાથે પૂરેપૂરી કનેક્ટેડ છે. આપણું શરીર પંચ તત્વોથી બનેલું છે. આ બધી જ વાતો મારે એટલે કરવી છે કે સર્જકના બહોળા અર્થમાં આપણે લેખક કવિયત્રીઓ સાથે સાથે શિલ્પકારો, નાટ્યકારો, એમ અનેક રીતે મ્યુઝિક કમ્પોઝરો જે પરમાત્માના સંવેદનો ઝીલીને પરમાત્માનું કામ એ લેવલે સમાજ માટે કરતા હોય છે, એમની વાતો આપણે કરતા હોઈએ છીએ. આજે એવા જ એક વ્યક્તિત્વ વિશે મારે વાત કરવી છે. આદરણીય શ્રી મહિમનસિંહ ગોહિલ સાહેબ, મૂળ આમ તો પાલીતાણા પિથલપુર એમનો જન્મ થાય છે. વર્ષો સુધી એજ્યુકેશન કેળવણીકાર તરીકે એમણે કામ કર્યું છે. આચાર્ય તરીકે છેલ્લે નિવૃત્ત થયા અને અત્યારે અડધું વર્ષ એ ચંદ્ર વર્ષ, અડધું ચંદ્રમાં એ ભારતનો જોવે છે અને અમેરિકામાં પાછા 6 મહિના રહેવા માટે જાય છે. બાળકોને બધા ત્યાં સ્થાયી થયા છે. મહિમનસિંહ અત્યારે પણ આપણા વેદ ઉપનિષદ, આજની પેઢીને ઉપનિષદ કઈ રીતે સમજાવી શકાય, અહમ બ્રહ્માસ્મિથી લઈને તત્વમસીના ભેદ એ ખૂબ સરસ રીતે ખોલી આપે છે યુવાનોને. GTPL પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્વાગત કરવું છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. મહિમનસિંહ સાહેબ, આપનો જન્મ પાલીતાણાના પિથલપુરમાં થાય છે. દર્શક મિત્રો સુધી બધી જ વાતો પહોંચાડવી છે, આપણા જન્મથી લઈને એ સમય કેવો હતો, ક્યાં સુધી આપ ભણ્યા છો, કઈ રીતે કેળવણીનું કામ ભારતમાં કર્યું, નિવૃત્ત થયા પછી અત્યારની શું પ્રવૃત્તિ છે, બધું જ આપના મોઢે. પિથલપુરમાં મારો જન્મ થયો. હાજી હાજી. એ વખતે ત્યાંની સ્થિતિ એવી હતી કે ગામમાં કોઈ ભૌતિક સુવિધા હાજી ભણવા માટેની નહોતી. હાજી હાજી. મારા પિતાજી લશ્કરમાં સુબેદાર મેજર હતા, એમની ઝાંખી ઝાંખી સ્મૃતિ મને છે. હા હા. હું લગભગ 8 વર્ષનો હોઈશ, 7-8 વર્ષનો, ત્યારે એમણે સંન્યાસ લીધેલો એ મને યાદ છે, જેવી તે સ્મૃતિ એમની. પણ એ પ્રકાંડ પંડિત અને વેદાંતિ હતા, યોગાચાર્ય હતા અને એમનું જીવન યોગી તરીકેનું હતું. એટલે મારી વાડીએ બધા યોગીઓ સંન્યાસીઓ આવતા અને સતત એમની મૂવમેન્ટ અને હિલચાલ, બોડી લેંગ્વેજ હું બધું જોતો. એક બાળક તરીકે આપણે એમ કહેવાય છે કે ભાષા છે જે એને કોઈ માધ્યમની જરૂર નથી હોતી. બિલકુલ. મૌનમાં પણ માણસ બોલી શકે. હા, શબ્દો સમજી ના શકો એટલે એમના વાઇબ્રેશન, વાણીને એનું વાઇબ્રેશન હોય છે, એ વાઇબ્રેશનથી પશુ પંખીઓ પણ સમજી જાય. બિલકુલ સમજી જાય. શંકરાચાર્ય માટે એમ કહેવાતું કે એમના ઘરના પોપટને, મેનાને એ બધા સંસ્કૃતમાં ડાયલોગ કરતા. આ વાઇબ્રેશનનો પ્રભાવ છે, વાતાવરણનો પ્રભાવ છે, એમ આ મારી વાણીનો જે પ્રભાવ હતો મારા ઉપર. અને મોટા ભાઈ પણ બાપુજી પાસેથી વારસો એમને મળ્યો અને એમની પાસેથી મને મળ્યો વેદાંતનો. એટલે વેદાંતનો જે કોન્સેપ્ટ હતો એ રગેરગની અંદર આવી ગયેલો. અને મોટા ભાઈએ અને પિતાજીએ એક વસ્તુ કીધેલી કે આપણે સંસ્કૃત જ ભણવાનું છે, તમારું લક્ષ્ય સંસ્કૃત ઉપર હોવું જોઈએ, કારણ કે સંસ્કૃત બચશે તો સંસ્કૃતિ બચશે. આ એમનો ટૂંકો સાર હતો, એટલો ડાયલોગ મને યાદ રહે. ચોથા ધોરણમાં હું જ્યારે હતો ત્યારે પિતાજી જતા રહ્યા સંન્યાસ લઈ લે, હિમાલય તરફ ગયેલા. હવે મોટાભાઈ એ બધી જવાબદારી સંભાળી અને મને મોટા કર્યા અમને બધાને. ગામની અંદર સ્કૂલ નહોતી એટલે ઠાકર મંદિરની અંદર પહેલું ધોરણ મારું શરૂ થયું. ગામનું ઠાકર મંદિર, ચોરો જેને કહી, ગામનો ચોરો, અને એ રીતે શિક્ષણની યાત્રા મારી શરૂ થઈ. ભણવાની અંદર કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી નહોતો પણ ઠોઠ પણ નહોતો. એટલે પહેલું મારું જે માધ્યમિકનું શિક્ષણ પછી પ્રાથમિક પછી પાલીતાણા યશો વિજયજી જૈન ગુરુકુળમાં થયું. બરાબર. અને ત્યાં મને એવા સમર્થ શિક્ષકો મળ્યા, પ્રિન્સિપાલ મળ્યા કે
જેમના ચરિત્ર ઉપરથી, જેમની વર્તણૂક ઉપરથી, જેમની બોડી લેંગ્વેજ ઉપરથી મને શિક્ષક બનવાનું એક બીજ રોપાણું મારા મનમાં. વાહ, કે બનવું તો શિક્ષક જ બનવું. ક્યા બાત હૈ, આનાથી ઉચ્ચ વ્યવસાય કોઈ હોઈ ન શકે. બિલકુલ બિલકુલ. કારણ કે એમનું એક એક વાક્ય મારા જીવનની અંદર મને લાગ્યું કે પરિવર્તન કરે છે, કંઈક ચેન્જ કરે છે કંઈક. ક્યા બાત હૈ, અને હું પણ આ ચેન્જનો વાહક બનું એવું મનમાં બીજ રોપાણું. વાહ. પછી એ વખતે ઓલ્ડ એસએસસી કહેવાતું, ઓલ્ડ એસએસસી પછી ગ્રેજ્યુએશન માટે હું ભાવનગર ગયો, શામલદાસ કોલેજ. હાજી હાજી. પ્રવેશ મળ્યો મને. ત્યાં મને એક એવા સમર્થ ગુરુ મળ્યા જેને અમે ગુરુજી કહીએ છીએ, તત્સિંહ પરમાર. હાજી હાજી. બહુ આદર સાથે, બહુ મોટું નામ. અને એ અમારા ગૃહપતિ હતા. ભુજની ભાવનગરની ગરાસિયા બોર્ડિંગ કહેવાય છે, મનરકુંભા રાજપૂત વિદ્યાલય, એમના એ ગૃહપતિ હતા. અને શામલદાસ કોલેજમાં મારા એ પ્રિન્સિપાલ હતા. મારી આર્થિક સ્થિતિ અતિશય નબળી હતી, એની એનાથી વાકેફ હતા એ. એટલે ઘણી વખત એવું પણ બન્યું છે કે મારા લવાજમ એમને ભર્યા હોય. હાજી હાજી. એટલે એમના મને બધી જ રીતે મારા ઉપર ઉપકાર છે. અને હું જે કાંઈ છું અત્યારે, જે સ્થિતિમાં, એને હું માત્ર શ્રેય એમને આપું છું, તખ્તસિંહજી, તખ્તસિંહજી પરમાર. હાજી. જેને અમે ગુરુજી કહીએ છીએ. તમને એનો એક જ દાખલો આપું કે એ શામલદાસ કોલેજ એટલે આર્ટ્સ કોલેજ, જેમાં બધા જેને ક્યાંય એડમિશન ન મળતું એ વિદ્યાર્થીઓ જનરલી આવતા હોય, પણ એ લોબીની અંદર તાળી પડે અને લોબી ખાલી થઈ જાય. બિલકુલ ગાંધીવાદી માણસ, ખાદી જ પહેરે. ત્યારે મને સમજાતું નહોતું કે આ માણસની અંદર એવી કઈ વસ્તુ છે, કે કયો આ પ્રભાવ શેનો છે એમ. પણ એ વિદ્યાનો પ્રભાવ હતો, પ્રેમનો. વાહ. શિક્ષકના બે લક્ષણો છે, વિદ્યા, વાત્સલ્ય, નિધય. એની પાસે વિદ્યા પણ હોવી જોઈએ અને વાત્સલ્ય પણ હોવું જોઈએ. બિલકુલ. એમની પાસે બંને હતા, બંને હતા. એટલે એમની પાસેથી ખૂબ જ શીખવા મળ્યું. પછી એ વખતે ભુજની જાડેજા બોર્ડિંગમાં મહારાવ મદનસિંહજી જાડેજા બોર્ડિંગ, રાજપૂત વિદ્યાલય, ત્યાં કોઈ ગૃહપતિ ટકતા નહીં. એટલે મને ગુરુજીએ કીધું કે તું ત્યાં જા. આવે મેં એમએ કરી નાખ્યું પૂરું. હાજી હાજી. એમએ સંસ્કૃત સાથે કર્યું, વેદાંત સાથે. અને પછી મને ગૃહપતિ તરીકે ત્યાં મૂક્યો. બરાબર. અને પછી બે વર્ષ મેં ત્યાં કામ કર્યું. પછી મને થયું, મને કે માત્ર તો ગૃહપતિ રહેવાનું નથી, આપણે આગળ પણ વધવાનું છે. એટલે પછી મેં બીએડ કર્યું મુંદ્રા. મુંદ્રા. અને પછી રવા પરથી મારી શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ થઈ. હાજી. એ સ્ટોરી તમને નહીં કરું તો આ વાત અધૂરી રહેશે. ત્યાં મને એવા એક પ્રિન્સિપલ મળ્યા. હાજી હાજી. શરૂઆતના જ તબક્કામાં હું ભુજથી અપડાઉન કરતો રવા પર, એટલે મને ક્યારેક શનિવારે 5-1 મિનિટ મોડું થાય. અને પ્રિન્સિપાલ કાંતિભાઈ પિંડ્યા ત્યારે મારે, બીજા પાંડુરંગ શાસ્ત્રી તમને લાગે એવા ડુપ્લિકેટ, બહુ કડક. એટલે પ્રાર્થના સભા ચાલતી હોય ને મારી એન્ટ્રી થાય, એટલે ઊભા થાય કે આજે મિસ્ટર ગોહિલ સમય વિશે બોલશે. ક્યા બાત, બહુ અચ્છા. આજ એમનો સ્વભાવ હતો. અને પછી અમે બધા જે યંગસ્ટર હતા એ બધા એમના સ્વભાવથી પરિચિત થઈ ગયા. અને પછી એમ લાગે કે આપણે આજે સાહેબ સામે બોલી ગયા છીએ, સાહેબની સામે કંઈક રૂડલી બોલી ગયા છીએ, આપણને લાગે, ફીલ થાય. એટલે સમજી લેવાનું કે આજે વિનય અને વિવેક વિશે બોલવાનું આવશે આપણે. ક્યા બાત હૈ. એટલે અમે તૈયાર કરીને જવા માંડ્યા. વાહ 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 વાહ, બહુ. એટલે અમને એને બોલતા શીખવ્યું. ઓપોઝિટ માર્ગદર્શન. હા. એટલે અમે ત્યારે અમને એના વિશે ઓલો ભાવ નહોતો થતો, પણ આજે સમજાય છે કે એણે જે કંઈ કર્યું એનું આ પરિણામ છે. બિલકુલ બિલકુલ. કે અમે અત્યારે 10 લાખ માણસોને સંબોધી શકીએ છીએ. આ પાવર એમની આ વસ્તુમાંથી આવ્યા. એટલે શિક્ષક ઘણી વખત બહારથી કડવો દેખાતો હોય તો પણ એ લીમડા ગુણ, લીમડા જેવો, લીમડા જેવું છે. 56 તત્વો સમાયેલા છે. બિલકુલ બિલકુલ. પછી મારા મિસિસ છે એ કેરા હાઈસ્કૂલમાં હતા, એ ભુજની બાજુમાં આવ્યું. હવે જોજો, એ એમએ બીએડ છે સંસ્કૃત સાથે, એ પણ હું પણ સંસ્કૃત સાથે એમએ બીએડ હતો. એટલે મેં લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ છે ત્યાં એનઓસી માટે અરજી કરી. એટલે કે ભાઈ, બેનને અમે નહીં જવા દઈએ, એ અમારા ડિસિપ્લિનનો મુખ્ય આધાર છે અહીંયા. હાજી હાજી. શિક્ષણનો આધાર છે, એને નહીં જવા દીધું. તો મેં કીધું, તો અમે બે ભેગા કેમ થઈ, અમે જે લગ્ન કર્યા હતા
તો કે તમારે અહીંયા આવવું હોય તો આવતા રહો. બરાબર, ક્યાં વાત હે, તમને લઈ લઈએ. એક સાથે એક ફ્રીજ એવી વાત થઈ. હાજી હાજી હાજી. એટલે મને કેરા હાઈસ્કૂલમાં લઈ લીધો એ લોકોએ, અને 17 વર્ષ સુધી કેરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી. બરાબર. અને નિષ્ઠાપૂર્વક સેવા આપી. આજે પણ મારું એક પુસ્તક ગઈ 2016 છપણું હતું, સુખની સંકલ્પના. એ પુસ્તક મેં શહીદોને અર્પણ કર્યું હતું કે એમાંથી જે રકમ ઊભી થાય તે શહીદોને આપણે અર્પણ કરશું. અને એ સુખની સંકલ્પનામાં 5 લાખ રૂપિયા કેરામાંથી ઉત્પન્ન થયા. વાહ. એ મારા વિદ્યાર્થીઓ હમણાં 15 ઓગસ્ટે મારા હાથે ચેક એ લોકોએ કેરામાં આપ્યો, કેરામાંથી આપ્યો. એટલે આજની ઘડી સુધી એ સ્કૂલ સાથે સંબંધો એવા ને એવા રહ્યા હતા. વાહ વાહ વાહ. કેરા છોડીને પછી મેં મુંદ્રા MED કર્યું. MED કર્યા પછી મેં પાછું MA વિથ ઇંગ્લિશ કર્યું. હાજી હાજી હાજી. અને પછી GT હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે ગયો. બરાબર. અને GT હાઈસ્કૂલની પરિસ્થિતિ એવી હતી શૈલેષભાઈ કે ત્યાં બાળકો બધા સ્લમ એરિયાના આવતા હતા, ઝૂંપડપટ્ટીના, જેને ઘરે લાઇટ પણ ન હોય એવા બાળકો. એટલે હું શું કરતું, સાંજે વાંચન માટે બોલાવું વિદ્યાર્થીઓને સ્કૂલમાં. એટલે એ લોકો વાંચે ને હું મારું PhDનું વાંચું. બરાબર. વાહ. એટલે આવી રીતે 5 વર્ષે મેં PhD પૂરું કર્યું. હાજી હાજી. એટલે બાળકો સાથે એટલી બધી ઇન્ટિમેસી મારી હતી કે જે આપણને થાય કે ના. હું જ્યારે પછી IPCLમાં ઇન્ટરવ્યુ દેવા ગયો, IPCL મોટી સ્કૂલ ગણાતી જ્યારે, અને અહીં કરતાં ડબલ પગાર ત્યાં મળતો હતો અને બાળકોને ભણાવવાની જવાબદારી હતી. એટલે મેં ફેર્યું. એટલે ઇન્ટરવ્યુમાં મને પ્રશ્ન કર્યો કે તમે GTI સ્કૂલમાં 5 વર્ષથી કામ કરો છો, તમારી એક સિદ્ધિ બતાવો. મેં કીધું મારી પાસે 1200 બાળકો છે, એ 1200 બાળકોને હું નામથી ઓળખું છું. મોટી સિદ્ધિ છે. આ મારી સિદ્ધિ છે. અને એમાંથી 800 છોકરાને હું અક્ષરથી ઓળખું છું. ક્યાં બાત હૈ, કા આના જ હોય છે કે અક્ષર. એટલે પછી મને પ્રશ્ન પૂછ્યો નહીં એ લોકો, અને મને સિલેક્ટ કરી લીધું. વાહ. પછી મેં પૂછ્યું કે તમે મને ક્યાં આધારે સિલેક્ટ કર્યો, તમે મને કોઈ કન્ટેન્ટનું તો કાંઈ પૂછ્યું જ નથી, મારા વિષયનું કાંઈ પૂછ્યું નહીં. ડૉક્ટર કાણે, અનિલ કાણે એ ઇન્ટરવ્યુ લેનારા હતા. ડૉક્ટર રમેશ કોઠારી એ હતા, 2 વાઇસ ચાન્સેલર હતા. મેં કીધું કાંઈ મને પૂછ્યું જ નહીં. તે કે અમારે તમારી પાસેથી આ જ અપેક્ષા હતી કે તમે બાળકોમાં વ્યક્તિગત રસ લો. વાહ. એ છે, બાકી એજ્યુકેશન તો બધા જોડે હોય છે. હાજી હાજી. એટલે મેં છેલ્લે સુધી IPCLમાં સેવા બજાવી, અને જે સંસ્થાઓમાં કામ કર્યું છે એ છોકરાઓ મારી સાથે અત્યારે અહીંયા લાગેલા છે. આજીવન શિક્ષક આપ રહ્યા છો, અને પછી અમેરિકા ગ્રીન કાર્ડ, પછી અમેરિકા ગયા પછી આ રીતે શિક્ષણ શરૂ થયું. હાજી હાજી હાજી. અનૌપચારિક શિક્ષણ. સરસ. સર, પરિવારમાં કોણ કોણ છે અને પરિવારની હૂંફ કેવી મળે છે સાહેબ આ રીતે બધા જ કાર્યોમાં? તમને પરિવારની કહું તો મારો મોટો પુત્ર છે એ ફાર્મસી કંપનીમાં સિનિયર ડાયરેક્ટર છે. હાજી હાજી. એટલે કે PhD છે ફાર્મસીમાં. હાજી હાજી. એના વાઈફ છે એ સિનિયર સાયન્ટિસ્ટ છે. હાજી હાજી. એ પણ PhD છે ફાર્મસીમાં, બંને ફાર્મસીના છે. હાજી હાજી. એ બંને બોસ્ટન છે. નાનો પુત્ર MBA છે અને એ મેરીલેન્ડમાં છે. હાજી હાજી. અને એની વાઈફ છે એ પણ ત્યાંની જ NRI છે, સ્ટેટસ હતું એટલે એ રીતે એ ગયો હતો. આ બંનેને ભારત સરકારે મોકલ્યા હતા. હાજી હાજી. મોટાને. હાજી હાજી. એટલે એની પાછળ અમે 1 પૈસો ખર્ચ્યો નથી અમેરિકા મોકલવા માટે. એ પોતાની મેરિટ થઈ ગયા બંને. હાજી હાજી. અને આમાં અમારે એ NRI સ્ટેટસ હતું એટલે એ MBA તો હતો જ, એટલે એ રીતે એનો ગોઠવાઈ ગયું બંનેનું. હાજી હાજી. બંનેને એકને પુત્રી છે, એકને પુત્ર છે, અને એની સાથે અમે અમારું બાળપણ ભોગવીએ છીએ. વાહ વાહ વાહ. આફ્ટર 60. હા. હાજી હાજી હાજી. અને મેં તમને વાત કરી કે એક સારો દાખલો તમને આપું કે એની કામ સિસ્ટમ કેવી છે અમેરિકાની કામ કરવાની. મારો પુત્ર RTOમાં હતો, આપણે RTO કહીએ ને, ત્યાં MVA કહે છે. હાજી હાજી. મેરીલેન્ડ વ્હીકલ્સ એસોસિએશન. હાજી હાજી. એટલે લાયસન્સ કાઢવાનું કામ હતું. મારે લાયસન્સ કરવાનું ડ્રાઈવિંગ. હાજી. 8 વખત મને ફેલ કર્યો એને. વાહ. શીખડાવે મને એ જ ડ્રાઈવિંગ, અને ફેલ પણ એને જ કર્યો. ક્યાં બાત. 9મી વખતે પાસ પણ એને કર્યો. ક્યાં બાત હે, ક્યાં બાત હે. આ કામની સિસ્ટમ છે ત્યાં. વાહ. કે એમાં ધંધામાં કોઈ ભાઈબંધી નહીં, કે સગા સગપણ નહીં, ભલે બાપ હોય તો શું. હા હા, બરાબર. આ સિસ્ટમ અહીંયા આવે કામની એવી મારી ઈચ્છા કરી. ના પણ એ આપણે એ સ્વપ્ન ભલે નાનાથી શરૂ થાય, પણ થાય નાના પાયે શરૂ થાય, પણ આ સંદેશ
મારા મિત્રો સુધી પહોંચે, દર્શક મિત્રો સુધી આપણે પહોંચાય, દર્શક મિત્રો સુધી પહોંચે કે આ આપણું ભારત છે. હા 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 બરાબર, આપણું સંસ્કૃતનું ભારત, આપણી સંસ્કૃતિ છે. તમે ધારો તો અમેરિકામાં પણ તમારી રીતે રહી શકો છો અને તમારા મૂલ્યો તમે પાળી શકો છો. અમેરિકા એટલે બધું ખરાબ છે એવું માનવાનું કોઈ કારણ નથી, આપણે તો સારું જ લેવાનું છે ચારે બાજુથી. હા બરાબર બરાબર બરાબર, આપણી સંસ્કૃતિ એ છે. આપણે તો વસુદેવ કુટુંબ, આપણી તો ભાવના તો પહેલેથી પ્રબળ છે. આપણે તો 4 વાગે હું ઉઠું છું અને મારું લખવાનું કામ કરું છું અને લખીને રોજ 1 શ્લોક લઉં છું. આ મને 7 વર્ષ મારું કામ છે. હાજી હાજી, ભલે 7 વર્ષ લાગે પણ રોજ 1 જ મંત્ર લઈને એનું અર્થઘટન ભાષ્ય કરું છું. બરાબર, એટલે 8 ઉપનિષદના ભાષ્ય લખાણા છે. હાજી હાજી હાજી, અને બીજા પણ મારો 4-5 પુસ્તકો ગયા વખતે 2016 આવ્યો ત્યારે પણ છપાણા હતા. હાજી હાજી હાજી. મહેમનસિંહ, આમ એક વાત એવી પૂછવી છે. જી, દરબાર છો આપ? હા બિલકુલ. હા, બાપુજી હિમાલય ગયા છે, આપ 4th ધોરણમાં હતા. આમ કચ્છ જોઈએ તો જેસલ જાડેજાનું આપણને તોરલ બધું જ યાદ આવે. આમ દરબારો એટલે આમ એવું ચિત્ર ઊભું થાય કે, અને આપ એક સંસ્કૃતના વિદ્વાન, આપના બંને બાળકો સુંદર રીતે, મહેમનસિંહ આ બધું કઈ રીતે ઉતર્યું આપનામાં? આપ એક દરબારોની વ્યાખ્યા જોઈએ ને તો મને એવું લાગે છે કે આ ના હોય, અને એક બાજુ એવું લાગે છે કે ક્યાં બાત હે, મજા આવી. એટલે આ પ્રશ્ન હા હા મેં મોટા ભાઈને પૂછેલો. હાજી હાજી, ત્યારે મને એમ કીધું કે આ વેદાંતનો વારસો છે જ એ ક્ષત્રિયોનો છે. ક્યાં ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ કહે છે કે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષિઓ વિદુહ, આ પરંપરાથી જે વિદ્યા મળી છે એ રાજર્ષિઓ જાણતા હતા. ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ, સૌથી પહેલા મેં આ યોગ વિદ્યા, આ યોગ સૂર્યને કહ્યો હતો. વિવસ્વાન મનવે પ્રાહ, વિવસ્વાને મનુને કહ્યો હતો, એટલે કે સૂર્ય મનુને કહ્યો, મનુ ઇક્ષ્વાકવે અબ્રવીત, મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો. અને સકાલેને મહતા યોગો નષ્ટ પરંતપ, હે પરંતપ, હે અર્જુન, સમય જતા આ યોગ નષ્ટ પામ્યો હતો જે આજે તને હું કહી રહ્યો છું. વાહ, એટલે વાત એમ છે કે તો ચંદ્રકુળ અને સૂર્યકુળ ક્ષત્રિયોએ પોતાનો આ વારસો છે અને એની જાળવી રાખવાની જવાબદારી એની છે. બિલકુલ બિલકુલ, આ મેસેજ એમના માટે છે. વાહ વાહ, કે માત્ર સાફો પહેરવાથી ક્ષત્રિય નથી થવાનું, કે તમારામાં ગુણો કેટલા છે એ પરથી તમારી શૌર્યતા નક્કી થતી હોય છે. અને આપને મળીને આનંદ થયો કે આપ સંસ્કૃતના આટલા વિદ્વાન છો, ઉપનિષદ પર, વેદ પર, જે આપણું મૂળભૂત આપણી સંસ્કૃતિ છે, મહેમનસિંહ એ ઉપર કામ કરી રહ્યા છે. ખૂબ આનંદ થાય છે, ગૌરવ છે કે મારા ભારતનું નામ અમેરિકામાં ઉપનિષદ દ્વારા એક રજનીશજી જે ઉજળું કર્યું, એક એ તો વૈશ્વિક સંવેદનો સાથે અમણે કામ કર્યું, બધા ધર્મોની વાત કરી અમણે, અને અરીસા પરથી ધૂળ ખંખેરવાનું કામ કર્યું. આપણું ભારતીય સંસ્કૃતિ તો બહોળા અર્થમાં સુંદર છે, આપે જેમ કહ્યું એમ. મહેમનસિંહ, ભવિષ્યનો શું પ્લાન છે? ભવિષ્યમાં હમણાં મારા 8 પુસ્તકોનું વિમોચન થયું ત્યારે મેં એક વચન આપ્યું છે કે મારે 2 ઉપનિષદ બાકી રહે છે મોટા. હાજી હાજી, એક બૃહદારણ્યક છે, બહુ મોટું છે, અને બીજું છાંદોગ્ય ઉપનિષદ, આના ઉપર ભાષ્ય લખવાનું છે. બરાબર બરાબર, અને મને 10 વર્ષ જીવવું પડે એના માટે. એટલે તમે બધા દુઆ કરો કે શુભેચ્છાઓ છે મારી, આપ વધારે જીવો, મારું કાર્ય પૂરું કરો. બસ, બિલકુલ, કોઈ સ્વપ્ન નથી. ઉપનિષદ આપ તત્વમસીનો કઈ રીતે, મહેમનસિંહ કેવું લાગે છે? તત્વમસી ખાલી એક આત એક માત્ર, એમાં 3 શબ્દો છે, તત્, ત્વમ અને અસી. શંકરાચાર્ય એમ કહે છે કે તત એટલે તત્પુરુષ, તત્પુરુષ એટલે બ્રહ્મ, એટલે પહેલી બ્રહ્મની વાત કરી છે. પછી ત્વમ એટલે તું અથવા હું, હાજી બરાબર, બીજો પુરુષ એટલે કે જીવ. હાજી, તું કહીશ તોય જીવ છે અને તમે મને હું કહેશો તો પણ જીવ છે, એટલે જીવાત્મા. હાજી, એટલે બ્રહ્મ અને જીવાત્મા. અને અસી છે, અસ ઉપરથી શબ્દ આવ્યો છે, અસ એટલે હોવું, અસ્તિત્વ ધરાવવું, વાહ વાહ, દેખાવું, વાહ વાહ, એટલે જગત. હાજી, અસી એટલે જગત. હાજી, એટલે જગત પણ તું છો, જીવ પણ તું છો અને બ્રહ્મ પણ તું છો. બિલકુલ, દરેક જીવમાં જે શિવ છે, એટલે આ જ અધ્યાત્મ છે. કબીર સાહેબ પણ એ જ વાત કે બુંદ સમાન અધ્યાત્મ છે. હાજી હાજી, અધ્યાત્મનો અર્થ શું થાય કે સ્વભાવો અધ્યાત્મમાં ઉચ્યતે, બ્રહ્મનો જે સ્વભાવ છે એ જ અધ્યાત્મ છે. બ્રહ્મનો સ્વભાવ શું છે કે બધાની અંદર હું છું અને મારામાં
બધા છે, હા, આ જીવને પણ લાગુ પડે છે. જો તમે બધામાં હો તો સંવેદના છે, સંવેદના ઉભી થાય તમારામાં હોય, હા, તો સંવેદના, કોણ કોનો વિરોધ કરે, હા, સમિષ્ટ માટે સંવેદના, એટલે વિરોધ જ ન રહે, હા, એટલે કોણ કોના ઉપર ગુસ્સે થાય, કોણ કોને મારે, બિલકુલ એક જ જે છે. એટલે આ તમે જે જુઓ છો, દ્રશ્ય જે જુઓ છો એ દ્રશ્ય છે, આપણે જે જોઈ રહ્યા છીએ એ બધું દ્રશ્ય છે, અને જગત છે એનું અસ્તિત્વ છે એ દ્રશ્ય જેવું છે. બિલકુલ. એના માટે શંકરાચાર્ય અલાત ચક્રનું દ્રષ્ટાંત આપે છે. અલાત ચક્ર એટલે આપણે ઉંબાડિયું કરી પછી આમ જે ગોળ આકાર થાય, આમાં ઉંબાડિયું કરી અને ગોળ આકાર બને એને અલાત ચક્ર કહે છે. અલાત ચક્રમાં જે દેખાય છે દ્રશ્ય તમને એ છે નહીં. છે નહીં, સાચી વાત છે. એ ચક્રનો જે આધાર, અલાત ચક્રનો જે આધાર છે એને શોધો એમ. એટલે આ દ્રશ્ય છે જે દેખાય છે તમને એનો આધાર શોધો એમ. બિલકુલ બિલકુલ. એ ઉપનિષદનો મુખ્ય વિષય છે, આધારને શોધવાનો. ક્યા બાત હૈ, પ્રેરકને શોધો. દાખલા તરીકે આંખ, આંખમાં વાગ્યું, હાથ સીધો અહીંયા આવશે, આ અધ્યાત્મ છે. બિલકુલ બિલકુલ. કે કોણે પ્રેરણા આપી હાથને, એ પ્રેરકને શોધો. કાન સાંભળે છે પણ કોની પ્રેરણાથી સાંભળે છે એ પ્રેરકને શોધો. પ્રેરકને જાણો એમ. હાજી. તમે દ્રશ્યને પકડો છો, દ્રશ્યને ન પકડો, દ્રશ્ય જેના આધારે છે એને પકડો. આ ઉપનિષદનો સાર છે. સર, આપ આજીવન કેળવણી કાઢ રહ્યા છો, આપ અમેરિકાના શિક્ષણ સાથે પણ અને ત્યાંની પ્રણાલી પણ આપે જોઈ છે, જે વાસ્તવિકતાના એક બંધ ઉપર ત્યાં આખી વાત ચાલે છે. વાસ્તવિકતા ઉપર ભારતની આપણી સ્થૂળતા, શિક્ષણ તો હંમેશા ચિરંજીવ હોય અને હોવું જોઈએ. આપની દ્રષ્ટિએ ભારતીય શિક્ષણ કેવું હોવું જોઈએ વૈશ્વિક પરિભ્રમણ કર્યા બાદ? એક જ વસ્તુ ખૂટે છે શૈલેષભાઈ, ગુરુ શિષ્યની નજીકતા. અચ્છા. ઉપનિષદ એટલે નજીકતા, મન બુદ્ધિ અને કર્મથી ગુરુની નજીક બાળક જેટલો રહે. પણ આપણી સંસ્કૃતિ તો એ જ હતી સર. સંસ્કૃતિ એ જ હતી પણ એનાથી આપણે વિમુખ થયા છીએ. જેટલો ગુરુ, જે ગુરુથી જેટલો વિદ્યાર્થી નજીક રહે. સંગીતમાં જે પ્રણાલી ચાલે છે ગુરુ શિષ્યની, ઘરાના પર એ જ પ્રણાલી કોઈ પણ વિદ્યા માટે, કોઈ પણ વિદ્યા માટે જો આવે. કારણ કે ગુરુનો જે અનુભવ છે એનાથી નહીં વંચિત રહેશું આપણે. હાજી હાજી. ગુરુનો જે આ બધો અનુભવ છે, જે શાસ્ત્રોનો, હાજી હાજી, કે કોઈ પણ વિદ્યાનો, એ પીવાનો છે. હા, એટલે એ તમે નજીક હોય તો પી શકો. હાજી હાજી. મન વચન કર્મથી આચમન ગુરુની નજીકતા, એ શિક્ષણની અત્યારે ખૂટતી કડી છે. હાજી, એ ભારતને બહુ જરૂર છે. એ ભારતને જરૂર છે. બિલકુલ બિલકુલ. સર, આજના સર્જકોને એજ અ લેખક તરીકે, કેળવણીકાર તરીકે, આજના સમાજને, આજના બાળકોને, આજના પેરેન્ટ્સને આપનો સંદેશ? મારો એક જ સંદેશ છે કે તમારા જે ગુરુ છે, તમારા જે શિક્ષક છે એને રિસ્પેક્ટ આપો, અને શિક્ષકો એ રિસ્પેક્ટને લાયક બને, આ શિક્ષકોનો સંદેશ છે. ક્યાં બાત, ક્યાં બાત. કારણ કે તમે જે લો છો એના હક, તમે એટલા પ્રતિભાવાન, એટલા લાયક તો હોવા જ જોઈએ કે સામે રિસ્પેક્ટ. નહીં તો રિસ્પેક્ટ આપવાની વસ્તુ નથી. તમારી પાસે વિદ્યા હોય અને વાત્સલ્ય હોય બાળક તરફ, એટલે તમને રિસ્પેક્ટ મળે જ. જે મેં અનુભવ્યું છે. ત્યાંની અમેરિકન પ્રણાલી પર થોડું કહેશો? અમેરિકન પ્રણાલીમાં બિલકુલ ઘમંડ નથી, દંભ નથી, દંભ નથી, ઘમંડ નથી. અને મેં એક વસ્તુ જોઈ છે લેશભાઈ, કે ત્યાં કોઈની આંખમાં મેં વિકાર નથી જોયો. ક્યા બાત હૈ, બહોત બડી બાત બોલી સર, બહોત બડી બાત. કોઈ લેડીઝ કે જેન્ટ્સની આંખમાં મેં વિકાર નથી જોયો. બિલકુલ અર્ધનગ્ન રખડતા હોય પણ કોઈના આંખમાં વિકાર નથી જોયો. અને આપણે ગમે એટલા કપડાં પહેરીએ પણ એ આપણે, આપણો વિકાર છુપો નથી રહેતો, છુપો નથી રહેતો ને ક્ષણે ક્ષણે વધતો જાય, ક્ષણે ક્ષણે દંભ કરીએ, વધતો જાય છે. આ આ વસ્તુનો મને ત્યાં અનુભવ થયો છે કે આ વસ્તુ તો અમેરિકાની સારામાં સારી છે. એ લોકો ભૌતિકતાથી થાકી ગયા છે અને આધ્યાત્મિકતા તરફ વળ્યા છે અને રિયાલિટીમાં જીવે છે, અને આપણે આધ્યાત્મિકતાથી થાકી ગયા છીએ અને ભૌતિકતા તરફ દોડી રહ્યા. જુઠ્ઠી આધ્યાત્મિકતાથી જો સાચી મળી હોત તો થાકતા નહીં આપણે. હા, કારણ કે આપણે, એ તો સ્વભાવ છે આપણો. ભારતમાંથી જતો વ્યક્તિ પૈસા માટે જ ત્યાં જાય છે, અને ત્યાંથી આવનારી વ્યક્તિ અહીં તમારા જ્ઞાન માટે આવે, જ્ઞાન માટે આવે છે, તમારી સંસ્કૃતિના દર્શન માટે આવે, અધ્યાત્મ માટે આવે છે. શાંત થવું છે એમને. મન છે, મન તો માકડા જેવું છે. એ લોકોએ અનુભવ કર્યું, અનુભવ કર્યું, હા, અને આપણે ચેતનામાં જીવીએ છીએ. આપણે ચેતનામાં. ક્યાં બાત હૈ, ક્યાં બાત હૈ. દર્શક મિત્રો, આપણે મહિમનસિંહને મળી રહ્યા હતા, આદરણીય શ્રી ડૉક્ટર મહિમનસિંહ. એટલે PhD કરીને પણ એક ડૉક્ટરેટ થવું, એટલે તમે ચિંતનાત્મકતા તમારામાં આવે, અને ચિંતનાત્મકતા અનેક પ્રકારે, અનેક આયામથી આવે. કવિ તરીકે
વખતે કવિતા લખવી એના કરતાં કવિતાને સમજવી એ અઘરું હોય છે, જીવનને સમજવું એ અઘરું હોય છે. અને એ વિશે આપણે તટસ્થ રીતે કઈ રીતે એને મૂલવી શકીએ કે કઈ રીતે જીવી શકાય, આપણામાં શું ખૂટે છે અને આમાં શું પોઝિટિવ છે, એ સાહેબ ખૂબ સરસ રીતે અમેરિકા જાય છે એટલે એ વખાણ પણ કરે છે કે મારો દીકરો આવે તો પપ્પા આજે મેં કે દાદા આજે ટીચર મારાથી ખુશ નહોતા એટલે આજે હું ચોકલેટ નહીં લઉં એમ. સરસ વાત કરી સાહેબે, મને આનંદ થયો. કારણ કે ત્યાં રિયાલિટીની સાથે સાથે પ્રામાણિકતા આવે છે, જે આપણા દંભમાં આ વસ્તુ આપણને દેખાતી નથી. દેખાય છે તો કોઈ કહેવા માટે તૈયાર નથી, બધા જ દંભથી જીવે છે. કારણ કે તમને એવું લાગે કે સાલું આપણે ક્યાં ખૂટે છે, એના કરતાં આપણે કઈ રીતે પુરવાર કરવાનું છે પોતાની જાતને સચ્ચાઈ સાથે, સત્ય સાથે. રજનીશજી સરસ વાત કરતા હતા સાહેબ, પ્રેમની યાત્રા કરો, પ્રેમના મંદિર પર જતાં સત્ય પણ મળી જશે. પ્રેમ અને સત્ય પરમાત્માના બે નામ છે. અને આ વાત સાથે ડૉક્ટર મહિમનસિંહનો આપણે આભાર માનીએ, જીટીપીએલ પરિવાર વતી અને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે આભાર સાહેબ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.